કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? આજે આપણે ભાગડીનું જે મૂલ્યાંકન છે એકાઉન્ટનું ત્રીજું ચેપ્ટર, એની અંદર સરેરાશ નફાને મૂળીકૃત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિથી ભાગડી ગણવાની છે. તો ધ્યાન આપજો, આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સાદી સરેરાશ અને ભારિત સરેરાશને ખરીદીના વર્ષો વડે ગુણી અને ભાગડી લાવતા શીખ્યા. આજે આપણે સરેરાશ નફાને, પછી આપણે રકમ જોઈ લેવાની કે સાદી સરેરાશ છે કે ભારિત સરેરાશ, એ પ્રમાણે સરેરાશ નફો લઈ અને એને મૂળીકૃત કેવી રીતે કરવાનું, પછી એના પરથી ભાગડી કેવી રીતે લાવવાની એ શીખવાનું છે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વર્ષ અને નફો આપેલો છે, અને જ્યારે મૂળીકૃત કરવાનું કે ને ત્યારે બીજી એક તમને માહિતી આપી શકે, કઈ? ધંધાની મિલકતો, દેવા અને અપેક્ષિત વળતરનો દર. અથવા ઘણી વખત ધંધાની મિલકતો અને દેવા ના આપેલા હોય અને શું આપેલું હોય, રોકાયેલી મૂડી આપેલી હોય તો પણ ચાલે. તો આપણે ભાગડીની ગણતરી દર્શાવતું પત્રક શોધીએ ત્યારે, જ્યારે સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ હોય ત્યારે. તેના વિદ્યાર્થી મિત્રો પાંચ સ્ટેપ છે. સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિના કેટલા સ્ટેપ છે? પાંચ. સૌથી પહેલું, રોકાયેલી મૂડી. જો તમને ડાયરેક્ટ રકમમાં રોકાયેલી મૂડી આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે ડાયરેક્ટ લખી નાખશું. પણ મિલકતો અને દેવા આપેલા હોય તો મિલકતોમાંથી દેવા બાદ કરશું તો 6 લાખ માંથી 1,70,000 બાદ કરીએ તો રોકાયેલી મૂડી કેટલી આવશે? 4,30,000. બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર, જે આપણને રકમ આપી દીધો હશે 10%. ત્યાર પછી ત્રીજું, સરેરાશ નફો. હવે આપણે જોવાનું કે કયો સરેરાશ નફો, સાદો કે ભારિત. ઉપર સ્પષ્ટ કીધું હોય કે ભારિત સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ તો કોઈ પ્રશ્ન નથી, પણ તમને કીધું ના હોય તો પણ મેં કીધું એ પ્રમાણે તમારે નક્કી કરવાનું કે કઈ રીતે. તો 45, 50, 65, 75, 90 નફો સતત વધી રહ્યો છે તો કઈ આવશે? ભારિત સરેરાશ. તો શું લખશું? ભારિત સરેરાશ નફો. તો વર્ષ, નફો, ભાર, 5 વર્ષ છે અને પછી નફો અને ભારનો ગુણાકાર કરશું એટલે ભારિત નફો આવશે અને એનો સરવાળો 10,90,000. ભારનો સરવાળો કેટલો થશે મિત્રો? 15, અને ભારિત નફો 10,90,000. ભારિત સરેરાશ નફો શોધવો હોય તો કુલ ભારિત જે નફો છે એને કુલ ભાર વડે આપણે ભાગી નાખીએ તો 10,90,000 ને 15 વડે ભાગશું તો આપણો ભારિત સરેરાશ નફો આવશે 72,667. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, ભારિત સરેરાશ નફો. હવે ચોથો મુદ્દો આવશે મૂડીકૃત નફો. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મૂડીકૃત નફો શોધવો હોય તો આપણે આજે સરેરાશ નફો લાયા ને, ભારિત હોય તો ભારિત અને સાદો હોય તો સાદો, જે રીતે લાયા હોય એ સરેરાશ નફાને અપેક્ષિત વળતરના દર વડે ભાગવાની. વળતરનો દર ટકામાં હોય એટલે દૂર કરવા માટે આપણે ગુણ્યા કેટલા કરવા પડશે? 100. તો સરેરાશ નફો અત્યારે આવેલા 32,667 છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10%. પણ એ ટકાની નિશાની કાઢી હોય તો ગુણ્યા કેટલા કરવા પડે? 100. તો તમે આ કરશો તો જવાબ આવશે 7,26,670 મૂળીકૃત નફો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અને હવે ભાગડી શોધવી હોય તો ધ્યાન આપજો, સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ભાગડી શોધવાનું સૂત્ર છે મૂળીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો વિદ્યાર્થી મિત્રો મૂળીકૃત નફો અત્યારે હાલ જ આપણે લાયા 7,26,670 અને એની અંદરથી આપણે રોકાયેલી મૂડી જે પહેલા નંબરનું સ્ટેપ હતું 4,30,000 બાદ કરીશું એટલે 2,96,670 આવશે ભાગડી. તો ફરી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદી સરેરાશ અને ભારિત સરેરાશને ખરીદીના વર્ષો વડે ગુણી અને પછી ભાગડી લાવતા શીખ્યા. આજે આપણે સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ કરવાની છે. તો એના માટે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું ભારિત સરેરાશ નફો, ચોથું મૂળીકૃત નફો. એનું જરા સૂત્ર યાદ રાખજો, સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, અને ખાસ ભાગડી શોધવા માટે આ મૂળીકૃત નફામાંથી રોકાયેલી મૂડી શું કરો? બાદ કરો. વિદ્યાર્થી મિત્રો અવારનવાર પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ આવી જશે. ઓકે.